આજે શાસ્ત્રી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા અહીંયા થઈ છે, એનો આજે પાટો ઉત્સવ છે. પાટો નિમિત્તે આપણે બધા હરિભક્તો અને બધા સંતો એનો લાભ પણ સારી રીતે લીધો છે. આ તો આપણે ધારાબારની વાત થાય, કોણે જોને કેમ થયું આવ્યું અને ચિત્તે વ્યવું છું ઢાળો વાળો કંઈક ધરી ગયો હરે મુખો મુખ મળ્યા, આવું આ નિષ્ણાત સાહેબ લખ્યું છે કે કોણ જાણે. આપણે કંઈ જાણ્યું નહોતું કે આવો સુખ આવો આનંદ મળશે, સારંગપુરમાં આવું મંદિર સર્વોપરી થશે, એની આજુબાજુના બધા આપણે લાભ લઈશું, દેશ પરદેશથી પણ બધા લાભ લઈશું. અને એ રીતે કારણ કે આ નજીકનાને વધારે લાભ છે, ખેડૂત લોકો છે એટલે કાંધનો ક્યારો કહેવાય. ખેડૂત લોકો ખેતી કરે એટલું કોસથી પાણી પાય એટલે કાંધનો, એટલે નજીકનો પાર ક્યારો હોય એને સહેજે પાણી મળી જાય, દૂરનાને જરા મોડું વહેલું મળે. એટલે કહેવાનું શું છે, કેમ આપણે તો એ રીતે છે કે ભગવાનનું આપણને સુખ અને આવી લાભ જે મળ્યો છે એ ન ભૂતો ને ભવિષ્યથી છે. કારણ કે આ દુનિયાના બધા લાભ તો મળે છે આપણને, પહેલું મળે મોડું મળે પણ મળીને આપણે એને લઈએ છીએ. પણ આ જે લાભ છે એ આપણા મોક્ષ માટેનો લાભ, કલ્યાણ માટેનો લાભ છે. અને એનાથી આપણને આ લાભ થયો છે તે શાસ્ત્રી મહારાજની કૃપા. મહારાજનો અહીંયા સંકલ્પ હતો એટલે મંદિર થયું અને ખૂબ સારી રીતે સુંદર મંદિર કર્યું છે અને આપણને આજે એનો લાભ મળે છે. તો સ્વામી કહે છે કે આપણે કાન જોડે કેમ થયું આવ્યું અનિચિત્યું સુખ, અનિચિત્યું સુખ છે આપણને, કે આપણે ધાર્યું નહોતું વિચાર્યું નહોતું કે અહીંયા આવું સારું મંદિર થશે અને શાસ્ત્રી મહારાજ અહીંયા આગળ પધારી અને આ મંદિર કરશે. કારણ કે તે વખતે આ બધું થવું બહુ કઠણ હતું, એ આપ બધા જાણો છો કે શાસ્ત્રી મહારાજ બહાર નીકળ્યા વડતાલથી ત્યારે ઘણી ઘણી ઉપાધિઓ હતી, ઘણા ઘણી મુશ્કેલીઓ હતી, ઘણા જતા વિઘ્નો હતા. પણ સ્વામીને મહારાજને સ્વામીનું બળ હતું અને એમણે પોતે ધાર્યું કે મહારાજના સંકલ્પ છે એટલે બધું કામ થશે જ, એટલે એવું એમનું આત્મબળ હતું અને એ નિષ્ઠાનું બળ હતું અને એ રીતે આ કામ બધું થયું છે. એટલે કહેવાનું શું છે કે જો ભગવાનનો આશરો નિષ્ઠાનું બળ અને મહિમા જો આપણને હોય તો સ્વામી કહે શું ન થાય, મહિમા હોય તો શું ન થાય. ઘર દુનિયામાં છે આપણે ધારીએ છીએ કે આ કામ કરવું છે તો વહેલું મોડું થાય છે, એ તો એક દુનિયાનું કામ છે, સામાન્ય કામ છે એને કરવા માટેની વાત. પણ આ કામ તો બહુ આત્મા પરમાત્માનું મોક્ષનું કલ્યાણનું અને એ વાત બીજાને સમજાવી એ પણ કઠણ, અને એક વિઘ્નો અને એક વિક્ષેપો અને બધું થાય ચારે બાજુથી, ગામો ગામ ઉપાધિ થાય અને ગામો ગામ બધી રીતના લોકો અમને ઘણા તિરસ્કાર કરતા અને ગામમાં જ્યાં જાય ત્યાં કોઈ મંદિરમાં જૂના મંદિરમાં બધા મંદિરો હતો કોઈ પેસવા જ ના દે અને બધા હરિભક્તો ત્યાંના હોય તે એમને દંડા મારી અને બહાર ગામથી બહાર કાઢે. પણ એ બધું દુઃખ સુખ છે, સુખ અને દુઃખ બધું સહન કરીને આ વાત કરી કે મહારાજનો સિદ્ધાંત છે એ આપણે પ્રવૃત્તાઓ છે અને અક્ષર પુરુષોત્તમનો મહિમા સમજી ના થઈ જાય તો એમણે એ નિષ્ઠા દ્રઢતા અને બધું થયેલી હતી તો પછી એમને કોઈ જાતનું દુઃખ માન્યું નથી. નહીં તો કહેવાય ને કે આટલું બધું દુઃખ આવત મૂકો, હવે આ વાત આપણે થશે નહીં અને આ બધી દુઃખ દરરોજ જ્યાં જાય ત્યાં અપમાન, જ્યાં જાય તિરસ્કાર, જ્યાં કોઈ પહેરવાના જાય ગમે તેમ બોલે એટલે મનમાં ગમે એવું તો કંટાળી જાય કે આ કશું થશે નહીં અને આપણે આ બધું કરીએ છીએ એટલે છોના મોના માળા લઈને ભજન કરીએ ભગવાનને કરવું છે. પણ એવું નહોતું, મહારાજનો સિદ્ધાંત હતો એટલે શાસ્ત્રી મહારાજજીમાં ડરતા હતા કે આ કામ થાય અને થશે, ભગતજીના આશીર્વાદ હતા. અને કહેવાનું શું છે કે એમ આવું જ્યારે આત્મબળ હોય છે ત્યારે આમાં કાર્યો થાય છે અને એ લાભ આપણને મળ્યો છે એટલે આપણા જેવા કોઈ ભાગશાળી નથી. બીજાને ભાગશાળી માનો એ જ મોટી ભૂલ છે કે હો આ બીજા બધા બહુ આપણા ભાગશાળી ભાગશાળી, પણ એમને તો બધા દુનિયાના સુખ કે સંપત્તિ બધું મળ્યું હોય કે બીજી વાતો મળી હોય
પણ આપણને જે મળ્યું છે તે કે અક્ષરને પુરુષોત્તમ ઉપાસનાનું અને મહારાજના મહિમાની વાત એ મળ્યું છે આપણને. તો કહે છે કે એ પ્રમાણે આપણને આ ભાવ લાભ મળ્યો છે એ બહુ મોટો લાભ છે. એ લાભ જ ને આપણે બરાબર રીતે સમજીએ તો આપણા દ્વેરો પાર થઈ જાય, સુખિયા થઈ જવાય છે. તો કહેવાનું શું છે કે આપણે આ પ્રમાણે બિન સત્સંગ હરિ કથા તા બિન મોહ ન જાય, મોહ ગયે બિન હોવત ન રામ પદ અનુરાગ. કે બિન સત્સંગ એટલે સત્સંગ એટલે આવા સાચા પુરુષ, આવા સાચા પુરુષનો જો આપણને યોગ થાય તો જ આપણને સાચી વાત મળે છે. એટલે આ વાત લખી કે બિન સત્સંગ હરિ કથા, અને બિન સત્સંગ એવો મળે તો હરિ કથા એટલે ભગવાનની કથા થાય. અને શાસ્ત્રી મહારાજ આપણે જોયું છે કે પાંચ સાધુ નીકળ્યા પણ જ્યાં જાય ત્યાં કથા ને વાર્તા ને કીર્તન ને ભજન ચાલુ જ રહ્યું, તો પછી આ બધું કામ આગળ વધ્યું છે. આપણે સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી. જાડવીશ મહારાજને અતિશય જતન કરી. આ એક શાસ્ત્રી મહારાજનો નિશ્ચયને શ્રદ્ધા શ્રદ્ધા હતી. તો એક પાંચ જણા સાધુ લઈને નીકળ્યા એને આજે લાખો માણસો લાખો હરિભક્તો અને સંજોગીમાં પણ સંકલ્પ થયો આ સંતો આજે આવે જ જાય છે અને બધું કામ થાય છે. કારણ કે આમ કારણ કે આ ઘર મૂકવું એ બહુ મોટું મોટી વાત છે. કરોડ યોજન ઊંચો ઉંમરો હોય એને ઓળંગાઈ ખરો ચડી ચડી. તારે કહેવાનું શું કે એટલું બધું મોટું છે આવરણ એને મૂકીને અહીં આવવું એ મોટી વાત છે. પણ જ્યારે આ જીવમાં જ્ઞાન પહેરશે આ જ્ઞાન સમજાય છે કે આ બધું આપણે મૂકીને જવાના છે અને સાચી વાત કહેવાની છે, તો એને પણ આપણે અત્યારે અહીંયા અત્યારે તમારે કામ હોય કાજ હોય કોઈ વ્યવસાય હોય બધી જાતના કાર્યો કરતા હોય પણ છતાં મૂકીને આવો છો એટલે શું કે આ વાત સમજાય છે, આ વાત સાચી છે. એટલે આ જેટલો લાભ લેવાય છે એટલો ઓછો છે એમ માનીને આપણે આજે ઘર બહાર કુટુંબ પરિવાર બધા કામ મૂકીને અહીંયા આપણે આવે દરેક હજુ ચાલી ચાલીને પણ આવે છે, બીજા કામો મૂકીને પણ આવે છે અને દરેક આ કરો છો. એનું કારણ શું છે કે જીવમાં એક નિષ્ઠા સમજણ થઈ છે કે આ સાચી વાત છે અને એ જ આપણે કરવાનું છે. તો એને આજે બધા આવ્યો અને આ લાભ લાવે છે. તો કહે છે આમ સાચી જ્યારે વાત મળે છે ત્યારે શાંતિ થાય છે. તે સિવાય તો શાંતિ ભલે આપણે દુનિયાનું સુખ બધું મળીએ મેળવીએ છીએ પણ છતાં મનમાં થોડું થોડું અશાંતિ રહ્યા કરે કે શું થશે કેમ થશે ફલાણું થશે દીકણું થશે અને બીજું ત્રીજું આમાં સુખ દુઃખ આવે. કંઈ આવે તો આપણને સુખ થાય ને જાય તો દુઃખ થાય. પણ ભગવાનની નિષ્ઠાને સમજણને કથા અને નિષ્ઠા હોય બરાબર કરતા ભગવાનને માણીએ તો ભગવાનની ઈચ્છાથી જે થાય એ ભગવાનની ઈચ્છા, સારું થાય તો એમની ઈચ્છાથી થાય છે અને કદાચ દુઃખ આવે છે તો એમની ઈચ્છાથી આવે. પણ તે ઘડી આપણે આવે કે સાચું થયું હોય તો ભગવાને બહુ દયા કરી બહુ કૃપા કરી વાહ અને આપણે કામ થઈ ગયું. પણ એમાં પછી દુઃખ આવે તો ભગવાને મારું નખો જ કાઢ્યું એટલે કેટલુંક એવું આપણને થઈ જાય કે દુઃખ ભગવાન કંઈ કોઈને દુઃખ અપાયા નથી. ભગવાન તો સર્વનું કલ્યાણ કરવાય. મોટા પુરુષ શાસ્ત્રી માં જોગી માં જેવા પુરુષ તો કલ્યાણ કરવાય, કોઈને દુઃખ કરવાયા નથી. પણ આ તો લૌકિક કાર્ય એવા છે કે વિઘ્નરૂપ છે, ભલે આપણે માણીએ છીએ એમાં સુખ છે પણ એમાં વિઘ્નો તો છે જ. એ વિઘ્નોને આપણે થયા કરે પણ આ તો એક ભગવાનનું કામ છે એટલે એની અંદર બીજું નથી. પણ સમજે ને આત્મજ્ઞાન જેને હોય આત્માને પરમાત્માનું જ્ઞાન થયું છે એને પછી કંઈ કોઈ જાતનું દુઃખ રહેતું નથી. અને એનું દુઃખ વેઠીને પણ ભગવાને અને આગળના ભક્તોને કેટલા દુઃખ પડ્યા છે, મહારાજના વખતના ભક્તોને કેટલા દુઃખ વ્યવહારિક સંસારિક છે બીજા દુઃખ તો જો પણ એ દુઃખ પડ્યા છે. પણ એ બધા દુઃખને ના માનતા ભગવાનની સેવા કરી છે. ભગવાને કોઈ છે કને કેટલાક તેકડી મહારાજના વખતમાં અને શાસ્ત્રીમાના વખતની વાત બધા તેકડે લોકો તો સ્વામિનારાયણને ઓળખે ને એટલે અપમાન સુખયોગ બધું કર્યું પણ 500 સંતોએ માર ખાધા અપમાન કર્યા, હરિભક્તોએ કેટલા દુઃખ પેટે અપમાન કર્યું અને મહારાજનો મહિમા સમજાયો. શાસ્ત્રી મહારાજ પણ આપણને હજારો હજારનો દુઃખ થયા અને પછી આ વાત થતી તો આ જ્ઞાન પ્રવળ થયું છે. આ તો તમારે ખેડૂતની વાત કરીએ એ તમારા એક વખત સંતો બધા ત્યાં ગામડે ફરવા જાય એટલે ગરબે ફરવા જાય ત્યારે ખેડૂત લોકો ખેતી કરતા હોય તે કોષ ન ચલાવતો હોય અને પાણી આવે વરસાદનું પાણી આવે ત્યારે આવે પણ પછી શિયાળામાં તો કોથી પાણી તાણી તાણી કરે એટલે પહેલાં એક કરીને ઘઉં સારા કરેલા આવેલા
એટલે ઘઉં છે એ ત્યાં કરેલા, એટલે નાના થોડા થોડા થયા હતા અને બહુ તાજા. એટલે સાધુ ત્યાંથી નીકળ્યા ગામડે ફરવા માટે, એટલે વાડીએ નાવા, કેમ કે આ વાડી છે, વાડી એ વાડી એટલે કે કાંઠાણું વાડી જ્યાં, અરે કૂવો જ્યાં હોય એને વાડી જ કહેવાય છે, બાકી ખેતર કહેવાય. એટલે કારણ કે પાણી વાણી મળે ને એટલે, એટલે વાડીએ પેલા કૂવો જાણતો હતો. એટલે સાધુને થયું કે આપણે ત્યાં સ્નાન કરી લઈએ. સાધુ ત્યાં ગયા, નાહ્યા ધોયા, પછી પેલા કૂવો હતા હતા પટેલ, એને કહ્યું પટેલ તો બહુ ભાગશાળી છે, ઘઉં બહુ સારા થયા છે, ખરેખર ઘઉં થયા ને ખરેખર તાજા થયા. એટલે જોઈને રાજી થયા, ભગવાનની બહુ કૃપા છે જે, એટલે બરાબર બહુ રાજી થયા. પછી એ સાધુ નાહી ધોઈને ગયા બીજે ગામડે, અને ગામડે ફરીને પાંચ સાત દિવસ પાછા આવ્યા, અને પાછા આવીને રસ્તે આવ્યા, પછી ત્યાં ત્યાં પાછા નાહવા ગયા અને ત્યાં જોયા, અને નાહ્યા ધોયા પછી ત્યાં ખેતરમાં ઘઉંને ઘેરું આવ્યું. ઘેરું કે ને શું, ઘેરું એટલે કે રોગ છે જાત, હે હા બસ એ હવે ખેડૂતો બધા જાણે બધું. એટલે કહેવાનું છે કે એ ઘેરું એક જાતનો રોગ, એટલે જેમ આપણે કેન્સરનો રોગ આવ્યો એટલે પછી આપણો અજય સ્વામિનારાયણ થાય, એમ એને ઘેરું રોગ આવે એટલે દાના છે બધા સાફ થઈ જાય. સાફ એટલે શું, કોઈ દાનો ભરાય જ નહીં, હાવ ખોખું થઈ જાય, એટલે કશો પાક થાય નહીં. આટલું જે હવામાન ઘઉં થવાના હોય એને બદલે એક મને ના થાય, કારણ કે બધું નકામું જાય છે. તો પેલા ખરા સાધુ કે હો આ પ્રમાણે દરબાર વાતો તમારે બહુ જ, કે શું કરીએ, ભગવાને નખો જ કાઢી નાખ્યું કે આટલું બધી મહેનત કરી આ કર્યું બીજું ત્રીજું કર્યું પણ અમારો આ પાક કેવું થયું. તાજો કહે છે જો કરતા ભગવાન નથી, ભગવાનને કહ્યું કે હો ભગવાને કેવી દયા કરી, અને કામ થયા એટલે થેડું તો એ રાજી ગયો અને સાધુ, પણ પાછા એને જો સાધુએ કહ્યું પણ એને કહે છે કે ભગવાને નખો જ વાર્યું, શું ભગવાને સારું કર્યું. એટલે આવી વસ્તુ આપણને સુખ દુઃખ બધું આયા જ કરે છે, પણ સુખ દુઃખમાં સમભાવ. અહીં કે સુખ અલ્પ હે નહીં સ્વર્ગનો જાઓ, સુખને દુઃખ કેવું છે, અહીંનું સુખ તો અલ્પ છે જ, આપણે બધા જાણીએ છીએ, જાણીએ છીએ કે એમ મૂકીને જવાનું છે, કશું સાથે લઈ જતા નથી, તોય પણ એનો મહત્વ રહે. એટલે સુખ આવે છે તારે થાય, અને દુઃખ આવે ત્યારે એમ થાય કે મહારાજે અમને દુઃખ આવ્યું. એટલે સુખને દુઃખમાં સમભાવ રહે, એટલે એક જ ભાવ રહે કે દુઃખ આવે તો મહારાજની ઈચ્છા, દુઃખ આવે સુખ આવે તો ભગવાનની ઈચ્છા, દુઃખ આવે તો ભગવાનની ઈચ્છા છે, એવું જો માનીએ તો આપણે જીવન અખંડ આનંદ સુખ અને પ્રાપ્તિ રહે. તો એવું જે જ્ઞાન આ શાસ્ત્રી મહારાજ આપણને અક્ષર પુરુષોત્તમ આપ્યું છે, આત્મા પરમાત્માનું જ્ઞાન છે, અને સારા શાસ્ત્રોનું પણ સિદ્ધાંત છે, સિદ્ધાંતિક રીતે આત્મા પડે છે અને આ પરમાત્માની ભક્તિ કરવાની છે. એ જ્ઞાન સાચું છે, એ લાભ સાચો છે. તો એ લાભને જો આપણે પ્રાપ્ત થયો છે તો અત્યારે આનંદને સુખ છે, અને એવું એવો આનંદને કેમ સર્વને રહે, સર્વ સુખિયા રહે, અને ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામની પ્રાપ્તિ આપણે કરી શકીએ. ભગવાન સર્વને રહે.